જય માં વિશ્વંભરી. આ માં વિશ્વંભરી માં છે બ્રહ્મા વિષ્ણુ મહેશ દસ મહાવિદ્યા દેવ દાનવ માનવ એમ કૃમિ કીટકથી લઈ બધાના માં છે. માં પૃથ્વી પર પહેલી વાર આવ્યા છે. માના સાક્ષાત દર્શન શ્રી મહાપાત્રજીએ કરેલા છે. સાચા ધર્મ ને કર્મ ની સ્થાપના કરવા માએ શ્રી મહાપાત્રજીને નિમિત્ત બનાવ્યા છે. આપણને શ્રી મહાપાત્રજી માનો દિવ્ય સંદેશ આપે છે કે અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વળું, ઘરને જ મંદિર બનાવવું. મંદિર એટલે જ્યાં મન સ્થિર થાય, શાંતિ અનુભવે તેવી જગ્યા. આવો અનુભવ આપણને ઘર મંદિરમાં થાય છે. વૈદિક સદગુણોનું આચરણ કરવાનું અને બધાને સાથે મળીને સવાર સાંજ માની આરતી કરવાની, તેથી બધાના વિચારો એક થશે. ઘરમાંથી આધિ વ્યાધિ ઉપાધિ દૂર થશે. ઘરનું વાતાવરણ શાંતિમય બનશે. માટે માએ કહ્યા મુજબ માની દિવ્ય વિચારધારા રૂપી પોઝ કુળદેવીમાં ગણપતિ દાદાનું સ્થાપન કરી નિયમિત બે ટાઈમ માની આરતી કરવાની અને ઘરને જ મંદિર બનાવવાનું. જય માં વિશ્વંભરી. વિશ્વંભરી માં હે જગ માતા આદ્ય શક્તિ અવિનાશી માં મંગલ કરજે હે મહામાતા વિશ્વ તણી વિધાતા માં જુગ જનેતા પ્રગટિ મારી દેવી તું દયાળી માં જબર જોરાળી જગ માં જાણી પ્રથમ તું પૂજાણી માં વિદારણ માં વિશ્વંભરી માં હે જગ માતા આદ્ય શક્તિ અવિનાશી માં મંગલ કરજે હે મહામાતા વિશ્વ તણી વિધાતા માં વિશ્વંભરી માં હે જગ માતા આદ્ય શક્તિ અવિનાશી માં મંગલ કરજે હે મહામાતા વિશ્વ તણી વિધાતા માં. શક્તિ અવિનાશી માં મંગલ કરજે હે મહામાતા વિશ્વ તણી વિધાતા માં વિશ્વંભરી માં હે જગ માતા આદ્ય શક્તિ અવિનાશી માં મંગલ કરજે હે મહામાતા વિશ્વ તણી વિધાતા માં. Thank you.
निवारण हे कल्याणी करुणानी करणारी मा विश्वभरी मा हे जग माता आद्य शक्ति अविनाशी मा शक्ति मा तू समानी प्रगट थई पूजानी मा विश्वंभरी मा हे जग माता आद्य शक्ति अविनाशी मा मंगल कर जे हे महा माता विश्वतनी विधाता मा विश्वंभरी मा हे जग माता आद्य शक्ति अविनाशी मा मंगल कर जे हे महा माता विश्वतनी प्रगटे मा तारा दरबारे भव सागर थी तारे मा विश्वभरी मा हे जग माता आद्य शक्ति अविनाशी मा मंगल कर जे हे महा माता विश्वतनी विधाता मा दुखिया जन ना दुखड़ा सगला पल मा टाली नाखे मा रंक ने तू तो राज करावे पछाड़ी नाखे मा विश्वंभरी मा हे जग माता आद्य शक्ति अविनाशी मा मंगल कर जे हे महा माता विश्वतनी विधाता मा विश्वंभरी मा हे जग माता आद्य शक्ति अविनाशी मा मंगल कर जे हे महा माता विश्वतनी विधाता तारी भक्ति करता अखंड आशा बंधानी मा विश्वभरी मा हे जग माता आद्य शक्ति अविनाशी मा मंगल कर जे हे महा माता विश्वतनी विधाता मा मानव लोके आनंद छायो भक्तो ए महिमा गायो मा तने भजता तो आनंद छवायो मा विश्वंभरी मा हे जग माता आद्य शक्ति अविनाशी मा मंगल कर जे हे महा माता विश्वतनी विधाता मा विश्वंभरी मा हे जग माता आद्य शक्ति अविनाशी मा मंगल कर जे हे महा माता विश्वतनी जय मा विश्वंभरी दुखेश्वनु द्विग्नमाना सुखेषु विगत स्पृहः वीतराग भय क्रोधः स्थितर्दि मुनिरुच्यते એટલે કે જે ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં જરા પણ વિચલિત થયા વગર આ શકિત ભય ક્રોધ સુખ દુઃખથી રહિત છે એવા સ્થિર બુદ્ધિવાળા આપણા શ્રી મહાપાત્ર કે જેમણે માને કહ્યું હતું કે હે માં હું તમારું નામ જગતમાં રોશન કરીશ આજે ને બોલીને નહીં પરંતુ પ્રેક્ટિકલ કરીને આજે માની વિચારધારાનો વિશ્વમાં ડંકો વગાડ્યો છે શ્રી મહાપાત્ર હંમેશા કહે છે કે આપણા માં કેવા સુપ્રીમ પાવર તો આપણને એનો ગર્વ હોવો જોઈએ એની ખુમારી હોવી જોઈએ
શ્રી મહાપાત્રએ પોતાના સંઘર્ષથી પોતાના આચરણથી એને માને મેળવ્યા છે, એના માને સાક્ષાત દર્શન કર્યા છે. અને પછી જે ગર્વથી બોલી શકે ને કે આપણા માં કેવા, તો આપણને માની સાથે તો પહેલા તો શ્રી મહાપાત્રનો ગર્વ થવો જોઈએ કે આપણા શ્રી મહાપાત્ર કેવા, કારણ કે આપણી કોઈ લાયકાત નથી કે આ સુપ્રીમ પાવરના ચૈતન્ય મૂર્તિ સ્વરૂપે આપણે દર્શન કરી શકીએ. પણ આજે કોના થકી થાય છે? શ્રી મહાપાત્ર થકી. એને સંઘર્ષ કર્યો અને ફળ આજે આપણને ડાયરેક્ટ દર્શન કરાવ્યા છે. અત્યાર સુધી તો આપણા જીવનની ગાડી સર્વિસ રોડ ઉપર જ હાલતી હતી, હવે ધીમે ધીમે હાઈવે ઉપર ચડે છે. તો કોના થકી? શ્રી મહાપાત્ર થકી, એના સતત માર્ગદર્શક થકી. તો આપણને ગર્વ થવો જોઈએ કે ના થવો જોઈએ કે આપણા શ્રી મહાપાત્ર કેવા, કારણ કે આપણે કોના સંતાન છીએ? શ્રી મહાપાત્રના. જો એમનામાં આટલી ખુમારી હોય તો શું આપણામાં આટલી ખુમારી ના આવે? આવવી જ જોઈએ. પણ એ ક્યારે આવે? જ્યારે આપણી અંદરનો ક્રોધ છે ને એ બીજાના બદલે સ્વના અવગુણ ઉપર થાય ને ત્યારે આવે. મારામાં અવગુણ છે તો મારે આને કઈ રીતે બહાર કાઢવો? ક્રોધાત ભવતી સંમોહમ, સંમોહા સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશત પ્રણશ્યતિ. એટલે કે જ્યારે આપણને ક્રોધ આવે ને એટલે આપણે બધું ભૂલી જાય છે. મારે શું કરવાનું છે, મારે શું બોલવાનું છે એ પણ આપણે વિચાર કરતા નથી. ક્રોધમાં આપણે અમુક વર્ષોના જે ગાઢ સંબંધ હોય છે ને એને પણ આપણે તોડી નાખીએ છીએ. ક્રોધ આવે એટલે આપણે વિચાર શક્તિ ખોઈ બેસીએ છીએ. બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય એટલે મન કાર્યરત થઈ જાય. મન કાર્યરત થાય એટલે આપણે ઊંધા વિચારો ચડી જાય છે, એટલે આપણું સંસારમાં પતન થાય. બધા કહે છે ને કે ક્રોધને કાઢી નાખો, પણ શ્રી મહાપાત્ર કહે છે કે ક્રોધને કાઢવાની જરૂર નથી. જો ક્રોધને કાઢી નાખશો તો તમારી પ્રગતિ થતી અટકી જશે. તો ક્રોધને કાઢવાની બદલે સ્વના અવગુણ ઉપર કરો કે મારામાં આ અવગુણ છે તો મારે એને કઈ રીતે બહાર કાઢવો. ક્રોધથી આપણે આપણા જ મનની નબળાઈ દૂર કરી અને ખુમારી ના લાવી શકીએ? શ્રી મહાપાત્રએ તો આપણને સંઘર્ષો સામે લડવા માટે 17 હથિયાર આપી દીધા છે. જ્યારે જેવી પરિસ્થિતિ ઊભી થાય, જેવો સમય ઊભો થાય, ત્યારે જે હથિયારની જરૂર પડે એ હથિયારનો ઉપયોગ પૂરેપૂરી રીતે કરી અને આનંદથી એ સંઘર્ષમાંથી આપણે પાર થઈ શકીએ છીએ. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત્પરઃ વશેહિ યશેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એટલે કે શ્રી મહાપાત્રનું આજે આપણને સાનિધ્ય મળ્યું છે, એનું માર્ગદર્શન મળ્યું છે, તો એના શબ્દે શબ્દોનો આપણે આપણા જીવનમાં આચરણ કરી એની સાથે આપણો તાર કનેક્ટેડ રાખી એનામાં જો ચિતળું પરોવી અને આપણે જો એના ચિંધેલ રસ્તા પર આગળ વધીએ ને તો 100% મોક્ષ પદને પ્રાપ્ત કરી શકીએ છીએ. શ્રી મહાપાત્ર આજે બોલીને નહીં પરંતુ પ્રેક્ટિકલ કરીને માને ગમતા થયા છે. તો ચાલો હવે આપણે બોલીને નહીં પરંતુ પ્રેક્ટિકલ કરીને જેવી રીતે શ્રી મહાપાત્ર માને ગમતા થયા છે તેવી જ રીતે આપણે પણ શ્રી મહાપાત્રને ગમતું જીવન જીવીને બતાવીએ. અને તે જે એક વીર અને વીરાંગના બનાવવા માંગે છે, આદર્શ દીકરા અને દીકરી, તો એ હવે આપણે એને બનીને બતાવીએ. જય મા વિશ્વંભરી. જય મા વિશ્વંભરી. અનંત બ્રહ્માંડના રચયિતા એવા મા વિશ્વંભરીને પોતાના સત્કર્મ થકી આ ધરતી ઉપર ઉતાર્યા છે એવા શ્રી મહાપાત્રના ચરણોમાં કોટી કોટી વંદન. માએ પ્રકૃતિની રચના કરી છે અને એ પ્રકૃતિ શ્રી મહાપાત્ર આપણને કહે છે, એ પ્રકૃતિ આપણને શીખવાડે છે કે પ્રકૃતિ ક્યારેય કોઈ પ્રત્યે કોઈ ભેદભાવ નથી રાખતી, બધાને સમાન આપે છે. સૂર્ય હોય તો એ સૂર્ય બધાને સમાન પ્રકાશ આપે છે કે આને ઘરે ઓછો પ્રકાશ, આની ઘરે વધુ પ્રકાશ નહીં.
नदी समान पानी सरखू पानी आपे आने मोरू पानी आने मीठू पानी नहीं वृक्ष होय तो ए फल आपे ए बधाने समान आपे के आ ज्ञातिना छे तो एने मोरू फल आपीए आने मीठू फल आपीए आने खाटू फल आपीए नहीं बधाने समान तक आपे एम आजना समयनी अंदर घणी जगह एम के का तो साक्षात भगवान छे आटलू बधु दान करे छे आटलू बधु समाज ने आपे छे आवा मोटा दानेश्वरी कहेवाने नहीं दानेश्वरी एने कहेवाय के जे कर्मनी कमाणी करे परसेवो पाड़ीने ए कमाणी करे अने ए समाजने आपे ने आने दानेश्वरी कहेवाय बीजा पाणीथी लई अने आपे ने दानेश्वरी न कहेवाय एने व्यवस्थापक कहेवाय आ हाथेथी ले आ हाथेथी आपे ने दानेश्वरी न कहेवाय आज श्री महापात्रे आ जगत ने घणुं आप्युं छे आजे धामनी अंदर आ स्वर्ग समान धामनी अंदर आपणे बैठा छीए आ धामना पायामां एमने पोतानी कर्मनी कमाणी नाखी छे आ दान कहेवाय बीजा पाथी लईने आपवुं ए नहीं आजे सत्य सनातन धर्मनी वातो थाय पण भगवान कोने कहेवाय भगवान होय ने ई क्यारे मांगे नहीं एमनी पासे आवता होय एनी पासे क्यारे मगावे पण नहीं पोते मारा फेरवा बेसी न जाय एमनी पासे आवता होय एने मारा फेरवा बेसाड़ी पण न दे भगवान श्री राम आव्या एमने क्यारे मारा फेरवा बैठा नथी एक पल पण एने बगाड़ी नथी सत्य धर्मनी रक्षा काजे एमनी पासे वानर सेना हती एने मारा न आपी एमने सत्य विचारो आप्या एमने कामे लगाड्या हता एज रीते भगवान श्री कृष्णए एमने स्वयं मारा नथी फेरवी के एमने बीजाने मारा नथी आपी पण कुरुक्षेत्रना मैदाननी अंदर अर्जुने हथियार हेठा मूकेला ए अर्जुनने सत्य विचारो आपी अने अर्जुनने हथियार हाथमां लेवडावेला छे कर्म तरफ वाळे आ भगवान छे ज्यां भेदभाव होय त्यां मां शक्ति नहीं भगवान पण न होय आ सत्य छे अने आ बधी वातो आपणे सांभळी छे वाँची से टीवी में जोई से पण आ कलियुगनी अंदर आ कलिकालना कपरा समयनी अंदर आजे श्री महापात्रना जीवन में आ तमाम वस्तु आज आपने जोवा मळे छे के क्यारे एने कोई पाए हाथ लांबो नथी कर्यो क्यारे एमनी पासे आवता लोकोने एमने कीधु नथी के जाओ आटलो फंड लई आवो आटलो फाळो लई आवो आपणा कार्यने आगळ वधारवुं छे एम ज के आपणा मां केवा मां तो आपवा माटे आव्या छे अने जेमनी पासे आ महाशक्ति मां स्वयं होय एमनुं जीवन केवुं होय एमने क्यारे मांग्युं नथी कोई पासे मगायुं नथी स्वयं पलोठी वाळीने तप करवा नथी बेठा पण कर्म करीने तप कर्युं आ तप हासुं जे कर्म योग करे अनेक संघर्षोनो सामनो करे पण सत्यने छोड़े नहीं अंत समय सुधी सत्यनो साथ आपे आ तपस्वी छे पलोठी वाळीने बेह जाय आ तप नहीं आ समय आव्यो तो एमने तो मां मरी गेले एमने शुं जरूर हती आ बधुं आटला संघर्षोनो सामनो कर्यो कोना माटे आपणा सौ माटे कर्यो छे आपणा सौना जीवात्मानो उद्धार थाय एटला माटे एमने आ संघर्षोनो आजे पण ए सामनो करी रह्या छे पण सत्य छोड्यो नहीं समय आव्यो जन्नी जन्मभूमिने पण छोड़ी दीधी पण सत्य छोड्यो नहीं आ सत्यने साथ आप्यो छे एटले श्री महापात्र एम के आपणा मां केवा सुप्रीम पावर त्यारे आपने गर्व थाय छे एनी साथे गर्व ए पण छे के आपणा महापात्र केवा तो के एमनी पासे सुप्रीम महाशक्ति एमनी पासे छे आपणा महापात्र केवा क्योंकि आज जाहिर में हजारों लोगों की मेदनी में आम पड़कारों फेंकी ने कही सकी कि आ जन्मनी क्यारे पण कोईनी एक पाय पण लीधी नथी पोताना कर्मनी कमाणीमांथी पोताना परिवारनो निर्वाह कर्यो छे एवा श्री महापात्र आपणा महापात्र केवा तो जन्मथी लई आज सुधी कोई एनी एक भूल नथी गोती शीखू एवा श्री महापात्र आपणा महापात्र केवा तो स्वयं मां कहे छे के पात्रता तो छे ज पण पात्रतामां पण श्रेष्ठ एटले श्री नाम आप्युं माए श्री महापात्र आजे श्री महापात्र पासे आवीए कोई भेदभाव नहीं जो तमे एमने कोई भेदभाव नथी राख्यो जे कोई आवे एने समान तक आपे छे पोताना अनुभवनी अमृत वाणी आज आपने आपे छे
જે વિચારો માં પાસેથી લીધા, સ્વયં અનુભવ કર્યો અને પછી એ વિચારો આપે. અમૃત હોય ને એને ગાળવું ન પડે, છતાંય ગાળીને આજ આપણને આપે. સ્વયં પહેલા અનુભવ કરે અને પછી એ વિચારો આજ આપણને આપે છે. એ જ જગતમાં પ્રકાશ પાથરી શકે, એ જ જગતની અંદર યુગ પરિવર્તન કરી શકે. અને આ ધામની અંદર શ્રી મહાપાત્રએ આ યુગ પરિવર્તનની શરૂઆત કરી દીધી છે અને આપણને સૌને સાથે રાખી એક તક આપી છે. એ એવી તક છે કે જે જીવાત્માનો ઉદ્ધાર પણ કરાવી શકે. તો આ જે સત્ય મળ્યું, જે અનુભવના વિચારો આપણને મળ્યા છે, આપણા જીવનમાં ઉતારીએ અને બીજાને આપીએ અને આ રીતે જ્યોતથી જ્યોત જલે અને આખું જગત પ્રકાશિત થાય, ત્યારે ફરીથી આખા જગતની અંદર આનંદ વર્તાય. જય મા વિશ્વંભરી. જય મા વિશ્વંભરી. વૈદિક સંસ્કૃતિ કી તરફ પીછે મુડીએ, ઇસકા વાસ્તવિક અર્થ ક્યા હૈ? આજ કે સમય મેં મનુષ્ય કી સુવિધાઓ કે લિયે નયે નયે આવિષ્કાર હો રહે હૈ, જૈસે મોબાઈલ ફોન, ટીવી, એસી, કમ્પ્યુટર, લેપટોપ આદિ. અબ અગર હમ મન સે સોચે તો યહ સબ વસ્તુઓ સે હમે હમારે કાર્ય મેં આરામદાયક મિલ સકતા હૈ. વહી અગર હમ બુદ્ધિ સે સોચે તો જબ હમ ઇન સભી વસ્તુઓ પર નિર્ભર હો જાતે હૈ, તબ હમ હમારા કર્તવ્ય કર્મ ભી ભૂલને લગતે હૈ. જૈસે પૂરે દિન એસી મેં બેઠને સે બહાર કી ગરમી હમે સહન કરના અસહનીય હો જાતા હૈ. મોબાઈલ ફોન કા જરૂરત સે જ્યાદા ઉપયોગ કરને સે હમારે ભીતર જો જન્મ ઓર જન્મ કી શક્તિયા પડી હુઈ હૈ વો વહી સીમિત હો જાતી હૈ, વો જાગૃત નહીં હો પાતી. તો જરા સોચીએ, ક્યા યહ સબ સુવિધા હમારે જીવાત્મા કે લિયે હાનિકારક નહીં? જરા સોચીએ, ક્યા યહ સબ વસ્તુઓ હમારે લિયે સહી હૈ? નેચર હેઝ નેવર ચેન્જ, ઇટ હેઝ ઓલવેઝ બીન ધ વે ઇટ ઇઝ. અર્થાત પ્રકૃતિ કો દેખીએ, ઉન્હોમે કભી બદલાવ નહીં આયા. કભી સૂરજ ને કહા મેં રોશની નહીં દૂંગા, અગર દૂંગા તો થોડી સી હી દૂંગા. કભી પેડ ને કહા મેં ફલ નહીં દૂંગા, કભી પૌધો ને કહા મેં ફૂલ નહીં દૂંગા, ઓર અગર દૂંગા તો અસુગંધિત ફૂલ હી દૂંગા. નહીં ના, અગર પ્રકૃતિ મેં કોઈ બદલાવ નહીં તો હમ મનુષ્ય મેં ક્યું? આજ હમ સબ હમારી સંસ્કૃતિ ભૂલ રહે હૈ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, અર્થાત યુગો યુગો સે ચલી આ રહી હમારી જો વૈદિક સંસ્કૃતિ હૈ વો એક ખરા સોના હૈ, ઓર વહી સંસ્કૃતિ આજ હમે શ્રી મહાપાત્ર સિખા રહે હૈ. બડો કે સાથ કૈસે રહેના, ઉન્હે માન સમ્માન દેના, સમાજ મેં, વ્યવહાર મેં, કુટુંબ મેં કૈસે રહેના, નિયમિત જીવન કૈસે જીના, અપને કર્તવ્ય કર્મો કા પૂરી તરહ સે પાલન કૈસે કરના, યહ સબ હમે શ્રી મહાપાત્ર સિખા રહે હૈ. આજ હમ સબકો મહાશક્તિ માં વિશ્વંભરી તક પહોંચના હૈ તો વો માર્ગ ભી હમે શ્રી મહાપાત્ર ને બતા દિયા હૈ. જ્યાદા નહીં, સિર્ફ દો ધાગે, અર્થાત ઇતના હી. પહેલા 9 મોતી કી માળા, દૂસરા 17 વૈદિક સદગુણો રૂપી કા આચરણ. અગર હમ ઇતના હી કરેગે તો હમારે જીવાત્મા કા ઉદ્ધાર હો જાયેગા ઓર જન્મ ઓર જન્મ કે ઋણ બંધન મે સે ભી હમ મુક્ત હો જાયેંગે. લેકિન ઇતના હમે કરના હોગા, દૂસરો કો નહીં, હમે મહાશક્તિ તક પહોંચના હૈ તો ફિર કિસે કરના હોગા, દૂસરો કો યા હમે? હમે હી, તો ફિર ચલના હમે હી હોગા. શ્રી મહાપાત્ર ને તો હમે માર્ગ બતા દિયા હૈ, કૈસે ચલના વો ભી બતા દિયા હૈ, સિખા ભી દિયા હૈ. લેકિન ગિરને કા ડર મત રખીએ, ક્યોંકિ હમે સંભાલને વાલે હમારે શ્રી મહાપાત્ર ખડે હી હૈ, ઇસલિયે વો એક કદમ બડાઈએ. જય મા વિશ્વંભરી. જય મા વિશ્વંભરી. આજે આ આનંદ મહાપાત્રજી આપને તપના લીધે છે. દિવાળીથી દેવ દિવાળી સુધી કન્ટિન્યુ આ ધામની અંદર, હે માં અમે તો દિવાળી મનાવી જ, પણ પહેલી વખતે અમે અનુભવ્યું છે કે આજે દેવ દિવાળી છે. દેવો પણ લાઈનમાં ઊભીને દર્શન કરીને ધન્ય થયા છે, એવી દેવ દિવાળી છે આ. 15 દિવસમાં અસંખ્ય અનુભવો
અને એનો આનંદ સોળમ સોળ જે અનુભવી છે એ બેહિસાબ છે, એનો આનંદ અદ્ભુત છે. મહાપાત્રજી, આપની નિશ્રામાં આપની કૃપાથી અમને ઘણું બધું ભેટ મળી છે. આમ તો તમારું તપ જ છે, અમારા માટે સરપ્રાઈઝ છે. એમાંના 5 લાભ જે છે દિવાળીના એ અમને મળ્યા છે. અમારા જીવનની અંદર પ્રથમ લાભ છે મહાપાત્ર અને વિદ્યામાં મળ્યા, બહુ મોટી ઘટના છે, બહુ મોટી ઘટના. કેવા મહાપાત્ર મળ્યા? મહાપાત્રને પૂછે તો આપણા મા કેવા. કોઈ પણ યશની વાત આવે, કોઈ લાભની વાત આવે તો તરત આપણું ધ્યાન ડાયવર્ટ કરે કે આપણા મા કેવા. હા, ત્યારે આપણું દિલ પોકારી ઉઠે કે અમારા મહાપાત્ર કેવા. હા, કેવા? આંગળીના વેઠે વેદો સમજાવી દે એવા, દેદીપ્યમાન. નકલંક ભગવાનની ચર્ચાઓ કરોડો લોકો કરતા રહેલા છે. પૂર્વમાંથી આવે, પશ્ચિમમાંથી આવે, ઘોડા સાથે આવે, આમ આવે, તેમ આવે, અમને ખબર નથી. પણ નકલંક એ પ્રાયવાચી શબ્દ છે, મૂળ શબ્દ અને મૂળ પુરુષ નિષ્કલંક મહાપાત્ર છે, અને તે અમારી સાથે છે સાહેબ. હા, સદગુણોનો ભંડાર, જ્ઞાનરૂપી તલવારથી અજ્ઞાનને છેદી નાખવું. કોઈ પણ પ્રકારની હથિયારની કે માથાકૂટની આ યુગમાં જરૂર નથી. રામ આવ્યા, કોઈ કલંક નહીં. કૃષ્ણ આવ્યા, કોઈ કલંક નહીં. હા, પરમ સત્યની અનુભૂતિ છે તેની કોઈ અસર નથી. પણ એ જ પુરુષ, એ મહાપાત્ર પાછા અમારી વારે આવ્યા આ જીવાત્માના ઉદ્ધાર માટે. બીજો લાભ છે, અમારી લાયકાત વગર ત્રણેય લોકના માને મહાપાત્ર આપની આજ્ઞાથી અમારા ઘરમાં બિરાજમાન કર્યા. હા, એ જે સ્થાપન કર્યું છે તે કોનું સ્થાપન છે? વિશ્વમાનું સ્થાપન છે, ગણપતિનું સ્થાપન છે, કુળદેવીનું સ્થાપન છે, અરે વિચારોનું સ્થાપન છે, જેની નિશ્રામાં અમારું જીવન નયનરમ્ય બન્યું છે. અમારા ઘરનો જન્મારાઓનો અંધકાર એક ક્ષણમાં નાશ પામ્યો છે. એ કેવડી મોટી સરપ્રાઈઝ છે, કેવો મોટો આનંદ છે. એ માનું સ્થાપન એ સ્થાપન નથી, એ ધર્મનું સ્થાપન છે. એ સામાન્ય સ્થાપના નથી, એ જ ધર્મની સ્થાપના છે. મહાપાત્ર કહેતા હતા, મને ક્વોન્ટિટી નથી જોતી, મને ક્વોલિટી જોઈએ. એક મુઠ્ઠી બિયારણમાંથી એક કિયારો કરીશ, એક કિયારામાંથી એક વીઘો કરીશ, એક વીઘામાંથી 2 વીઘા, અને 2 વીઘામાંથી પૂરી ધરતીને ઢાંકી દે એવું બિયારણ તૈયાર કરવાની જેને સંકલ્પના કરી છે એ મહાપાત્ર છે, એ ધર્મની સ્થાપના છે. ત્રીજું, આપણે જે બેઠા છે, અનુભવીએ છીએ, માણીએ છીએ, એ સ્વર્ગનું સેમ્પલ આ ધામ છે. આ ધામ અસામાન્ય છે. આ ધામમાં દર્શનીય એક પણ વસ્તુ સામાન્ય નથી, બધું જ અસામાન્ય છે. હા, ધારી ધારીને જોઈએ તો વૃક્ષ વનસ્પતિ પણ આપણી સાથે વાતો કરે છે, એ આ ધામ છે. માનવતાનું સરનામું છે, અવતારોનું કેન્દ્રબિંદુ છે, સૃષ્ટિનું સરસ મજાનું સૌથી શ્રેષ્ઠ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ માનવ્યને નવો જન્મ આપનારું ધામ છે. આ ધામ સલોછલ છે, આ પ્રેમથી સલોછલ છે, આનંદથી સલોછલ છે. અને મહાપાત્ર, જે વેદોની વેદના તમારા જીવનમાં વણાયેલી સંવેદનામાંથી જે કરુણા, દયા, આત્મીયતા અને તત્પરતાનો જે ધોધ અમારા પર વહે છે, એનો આનંદ અમે માણીએ છીએ, એ આ ધામ છે. આ ધામ કોઈ સામાન્ય માનવ, સમગ્ર માનવ સમુદાયને આપેલી મહાપાત્ર તરફથી ભેટ, એ આ ધામ છે. અને ચોથી વસ્તુ, અહીં વિચાર શૃંખલાઓના ઝરણાઓ જે વહે છે, અર્થાંત વૈચારિક ક્રાંતિનો જે ધોધ વહાવ્યો છે, કોઈ પણ એંગલથી જુઓ તો એ વિચાર તમને ઉર્ધ્વગમન કરાવે, મા તરફ લઈ જાય, આનંદ આનંદ કરાવે, બદલનાર ઘરખમ અમારા જીવનની અંદર ફેરફાર કરી. અને જે ઘરમાં બોલે તો પણ નહોતા સાંભળતા, એ એક વ્યક્તિ બોલે અને દુનિયાના દેશોમાં સંભળાય, આ વૈચારિક ક્રાંતિ કરાવનારા મહાપાત્ર છે. આ ચોથી વસ્તુ છે. અને પાંચમી ને છેલ્લી, મહાપાત્ર ક્યાંય શક્ય નહીં હતું તેવો અમારા જીવનનો ઉદ્ધાર કરાવવાવાળા આપજો. આ 5 લાભ અમારા અવતારોના ભવભવના દુઃખો કાપનાર અને ઋણબંધનમાંથી મુક્ત કરનાર આવા મહાન 5 લાભો પ્રદાન કરવાવાળા અમારા શ્રી મહાપાત્રને નમસ્કાર. જય મા વિશ્વંભરી.
आई एम फ्रॉम सूरत। मेरा घर मंदिर है। हमारे घर में माँ की विचारधारा का स्थापन है। मैं आज माँ के बारे में बताती हूँ। परिवार जिसका मंदिर है, सेवा जिनकी पूजा है, परिश्रम जिनका कर्तव्य है और कर्म ही जिसका धर्म है। क्या उस पात्र को आप पहचानते हो? मैं आपको दिखाती हूँ और बताती हूँ। वो है इस धाम के स्थापक माँ के पास विराजमान कर्मयोगी युग पुरुष श्री महापात्र जी, जिनके सत्कर्म का फल देने के लिए ही धरती पर उतरे हैं। माँ ने सामने आके प्रकट होके महापात्र जी को दर्शन दिए, साथ में वचन भी दिए थे, मैं हर पल तेरे साथ ही रहूंगी। ये अनंत ब्रह्मांड की रचयिता है, विश्व की विश्वंभरी माँ है, ये कर्म की देवी है। इन्होंने तीन लोग का सर्जन किया है, वो है आकाश, पाताल और पृथ्वी। ये माँ विश्वंभरी का धाम है। ये धाम सिर्फ 3 महीने में ही निर्माण किया गया है, तो क्या ये शक्य है? अगर माँ का साथ है तो सब कुछ शक्य है। ये माँ सत्य कर्म और धर्म का स्थापन करने के लिए ही धरती पर उतरे हैं। हम अगर छोटे छोटे बच्चे हैं तो क्या हुआ, पर सपने हमारे बड़े बड़े हैं। हम भी माँ के विचारधारा से घर घर मंदिर बनाएंगे, झूठ के सामने लड़ेंगे, अंधश्रद्धा को मिटाएंगे। हम नहीं डरेंगे किसी से, क्योंकि माँ और महापात्र जी हमारे साथ हैं। हम भी झांसी की रानी जैसा बनकर सारे विश्व को एक करेंगे, तो क्या आप लोग हमारा साथ दोगे? अरे उत्तर तो दीजिए, हाँ या ना। तो मेरे साथ 3 बार बोलिए, जय हो माँ विश्वंभरी, जय हो माँ विश्वंभरी। अरे जरा जोर से तो बोलिए, ये आवाज ब्रह्मांड तक पहुंचनी चाहिए। जय हो माँ विश्वंभरी, जय माँ विश्वंभरी।